એને મારા મનની વાત કરી અને કહ્યું કે આપણે બહાર નહીં જઈએ અને અહીંયા બેસીને વાતો કરીશું. તો એ બોલ્યા કે ઠીક છે, આપણે મારા રૂમમાં બેસીને વાતો કરીશું. અને હું પણ એમની એ વાત માની ગઈ અને હું એમના રૂમમાં ચાલી ગઈ અને એને દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો અને મને બેસવા માટે કહ્યું. પછી એને મને કોલ્ડ ડ્રિંક પીવા માટે કહ્યું, પણ મને જરા પણ ન લાગ્યું કે એમાં બેહોશ કરવાની દવા હોઈ શકે છે. પછી મેં એ કોલ્ડ ડ્રિંક પી લીધું અને થોડી વારમાં મને ચક્કર આવવા લાગી અને હું ધીરે ધીરે સૂઈ ગઈ. અને જ્યારે હું પછી ઉઠી તો મેં જોયું કે હું એકદમ આબરૂ લૂંટાઈ હતી અને પલંગ પર સૂતી હતી અને એ અંકલ મારી પાસે બેઠા હતા. આમ બધું જોઈને હું એકદમ ડરી ગઈ અને કહેવા લાગી કે તમે આ મારી સાથે શું કર્યું અંકલ. તો એ હસીને મને બોલ્યા કે એને હજી સુધી કંઈ પણ કર્યું નથી, પણ એ ખૂબ કંઈક કરી શકતા હતા, પણ એને કંઈ પણ કર્યું નહીં. પછી મેં એને કહ્યું કે મને મારા રૂમ પર જવું છે. તો એ મને બોલ્યા કે તું પ્લીઝ એક વખત મારી સાથે એક રાત કરી લે અને પછી તું તારા રૂમ પર ચાલી જજે. પછી મેં એમને કહ્યું કે પ્લીઝ મને જવા દો અને પછી એ બોલ્યા કે જો તું અહીંથી બહાર ગઈ તો હું તારી ફોટો નેટ પર નાખી દઈશ અને તારી ઇજ્જત બરબાદ થઈ જશે. પ્લીઝ તું મારી સાથે કે વાર કરી લે, તું મને ખૂબ ગમે છે એટલે મેં તને અત્યાર સુધી કંઈ પણ કર્યું નથી. મિત્રો, હવે મારી પાસે કંઈ પણ રસ્તો હતો નહીં અને એટલે હું તેમની આ વાત ચૂપચાપ માની ગઈ. હવે અંકલે મને કહ્યું કે તું એકદમ સીધી સૂઈ જા, પહેલા મને તને એક રાત માટે તૈયાર કરવી છે. તો હું સીધી પલંગ પર સૂઈ ગઈ અને એ મારા બંને પગની વચ્ચે આવીને બેસી ગયા અને પછી એ ધીરે ધીરે મારા બંને ગોલ ગોલ તરબૂચને જોર જોરથી દાબવા લાગ્યા. મિત્રો, એ મહેસૂસ કર્યું કે એમના હાથ એટલા મોટા હતા કે મારા તરબૂચને એની સામે નાના લગતા હતા, પણ એ મને મારા તરબૂચને દબાવતા હતા.